હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરના નવનિર્માણને લઈને મૂર્તિઓનું ઉથાપન વિધિ તથા હવન ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવળ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ તપોધન ફળી ખાતે આવેલ રાવલ સમાજના ઈષ્ટદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાનો આજથી 70 વર્ષ પહેલા રાવલ સમાજના વડવાઓ દ્વારા મહાદેવ બનાવવામાં આવ્યું હતું અને જેનો નવનિર્માણને લઈને આજે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આજે મંદિરના મુખ્યદાતા શ્રી સુનિલભાઈ રવિશંકર રાવલ ગાંધીનગર મામલતદાર દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, તો હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન શ્રી પાર્વતી માતા, શ્રી ગણપતિ દાદા, શ્રી હનુમાન દાદા, શ્રી નંદીજી, શ્રી કાચબાજી સહિતની મૂર્તિઓનું વાસ્તે ગાસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા શુભ મુહૂર્તમાં પૂજાવિધિ બાદ ઉત્થાપન કરવામાં આવ્યું હતું, તો હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઈષ્ટદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની અસીમ કૃપાથી આજથી 70 વર્ષ પહેલાં અમારા વડવાઓ જે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર બનાવ્યું હતું એ મંદિરના જીર્ણોદ્ધાર અંગેની કાર્યવાહી માટે આ કામના મુખ્યદાતા, મુખ્ય યજમાન એવા શ્રી સુનિલકુમાર રવિશંકર રાવલના હસ્તે આજરોજ એની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. દેવતાઓમાં શ્રી ગણેશજી, શ્રી નંદીજી, શ્રી કાચબાજી, શ્રી હનુમાનજી અને પાર્વતી માતાના મૂર્તિઓનું ઉથાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા સંપન્ન કરવામાં આવી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર યાત્રા માર્ગમાં પૂર્ણ થયા પછી એને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમાજ વતી મંદિરની બાજુમાં જ 42x36નો એક શ્રી કાશી મહાદેવનો હોલ તૈયાર થનાર છે, એમાં પણ સમાજના તમામ ભાઈઓના સહયોગથી આ કાર્ય પૂર્ણ થનાર છે. શ્રી મહાદેવજીની અસીમ કૃપાથી આ એક ભગીરથ કાર્ય આજરોજ શરૂ થઈ રહ્યું છે અને સંપૂર્ણ થશે એવો એમના પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. જેમાં હવનમાં મંદિરના મુખ્યદાતા શ્રી સુનિલભાઈ રવિશંકર રાવલ તથા સોમનાથ રેવાશંકર રાવલ પરિવારના સભ્યોએ હવનનો લાભ લીધો હતો, તો મંદિરની બાજુમાં અદ્યતન તૈયાર થનાર તપોધન બ્રાહ્મણ રાવલ સમાજના વિશાળ હોલનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેનું પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. તો આ પ્રસંગે તપોધન ફાળી ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ બહેનો સહિત આજુબાજુમાં રહેતા રાવલ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હવન મૂર્તિઓનું ઉત્થાપન સહિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પ્રાંતિજ તપોધન વાસમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નો જીર્ણોદ્ધાર અને પુનઃ મંદિર ના નિર્માણ માટે આજે સમાજના તમામ ભાઈઓ અત્રે એકત્રિત થયેલા છે. આજથી 5-8 વર્ષ પહેલાં રાવલ સુનિલભાઈ રવિશંકર, કે જેઓ હાલ ગાંધીનગર મામલતદાર પોસ્ટ તરીકે ફરજ બજાવે છે, તેમને એક વિચાર આવ્યો હતો કે પ્રાંતિજમાં વડવાઓએ બનાવેલું મારું આ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જો ફરીથી નવનિર્મિત થાય અને અદ્યતન બને એવો એમને એક વિચાર આવ્યો હતો અને એ વિચારને સાર્થક કરવા માટે આજે આ મંદિરની તમામ ગણપતિ દાદા, પાર્વતી માતા, હનુમાન દાદા અને નંદીદેવ તમામની મૂર્તિઓને ઉત્થાપન કરી અને ફરીથી આખું મંદિરનો નવો જીર્ણોદ્ધાર કરવાનો જે સંકલ્પ હતો એ આજે પૂરો કરેલ છે અને એનું કામ તારીખ 20-1-2020 ને સોમવારના દિવસે શરૂ થશે.
એનું ખાતમુહૂર્ત આજે કરેલું છે। સમાજના તમામ ભાઈઓ અત્રે ઉપસ્થિત હતા અને ખૂબ ઉલ્લાસભેર આ કાર્યક્રમને દરેકે સહકાર આપ્યો એ બદલ તમામ તપોધન ભાઈઓનો બહેનોનો સહકાર આપ્યો બદલ અમને આભાર માનીએ છીએ। સાથે સાથે મંદિરની બાજુની અંદર પણ એક સરસ મહાદેવનો એક મોટો એક વિશાળ હોલ પણ નવનિર્મિત બનાવી રહ્યા છે, જેમાં તમામ તપોધન ભાઈઓ યથાશક્તિ પોતાનો ફાળો આપેલો છે, જે સહર્ષ સમાજે સ્વીકારેલ છે। જ્યારે મંદિરનું તમામ જે ખર્ચ છે એ સુનિલભાઈ રાવલ તરફથી છે, એટલે એમનું પણ સમાજ ખૂબ ઋણી છે, એમને કમ સમાજ ખૂબ ધન્યવાદ આપે છે। ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ એમને ખૂબ સારી પ્રગતિ કરે, એમનું આયુષ્ય તંદુરસ્ત બક્ષે એવી શુભકામના સમાજ વતી હું પાઠવું છું। બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ।